આજે આપણે ચાલુ વર્તમાન કાળના પેસિવ તેના વિશે શીખીશું. તો પેસિવ વોઇસની વાક્ય રચના જો કર્મ પ્લસ યોગ્ય પ્રબળનું રૂપ એટલે કે એમ ઇઝ આર માંથી જો કર્મ આપણું આવ્યું હોય તો એમ હિસી ઇટ એકવચન હોય તો ઇઝ અને બહુવચન હોય તો આર પ્લસ ક્રિયાપદનું ભૂતદંતનું રૂપ પરંતુ તેની પહેલા બીઈંગ મૂકવું પ્લસ પ્રેપોઝિશન બાય પ્લસ વાક્યનો કર્તા અને અન્ય શબ્દ આ આપણી પેસિવ વોઇસની રચના હતી. હવે જો આપણે વાક્ય રચના પ્રમાણે જ આપેલ વાક્યનું પેસિવ કઈ રીતે બનાવવું. તો પહેલું વાક્ય કેવલ ઇઝ મેકિંગ એ બોટ ફ્રોમ પેપર. તો આપેલ વાક્યનો કાળ પહેલા સમજવો અને નક્કી કરવો કેના ઉપરથી કરવાનો ક્રિયાપદ ઉપરથી. તો આપણને ક્રિયાપદ આપ્યું છે મેક તેની પહેલા ઇઝ અને આઈએનજી વાળું રૂપ આપ્યું તો ઇઝ મેકિંગ એટલે હંમેશા એ ચાલુ વર્તમાન કાળ જ હોય. હવે આનું પેસિવ વાક્યમાં પ્રથમ કર્મ શોધો. આપણી વાક્ય રચના પ્રમાણે જો અહીંયા આ કર્મ આપણું કર્મ કયું છે એ બોટ. તો એ બોટને પ્રથમ મીન્સ કે કર્તાના સ્થાન પર મૂકો. આપણું કર્મ મળી ગયું. હવે કર્મ એક વચન છે એટલે તેની સાથે યોગ્ય ભૂમિનું રૂપ કયું આવશે ઇઝ. તો એ બોટ ઇઝ. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોવાથી પેસિવ બનાવતી વખતે તેમાં બીઈંગ આ બીઈંગ બીઈંગ મૂકો એટલે આઈ આઈજી રૂપ દૂર થાય. ક્રિયાપદ આપણે શું બધું મેક. હવે એનું ભૂત કૃદંતનું રૂપ એટલે મેડ મેડ પ્રેપોઝિશન બાય વાક્યનો કરતા. તો કરતા આપણને આપ્યો છે કેવળ કોઈ નામ આપ્યું તો તે નામનું નામ જ મૂકો તો કેવળ. તો અન્ય શબ્દ તેના સ્થાન પર ફ્રોમ પેપર આખું વાક્ય બની ગયું. એ બોટ ઇઝ બીઈંગ મેડ બાય કેવળ ફ્રોમ પેપર. તે જ રીતે બીજું વાક્ય જુઓ વોટર ઇઝ મોલ્ડિંગ. મોલ્ડિંગ એટલે આકાર આપવો. મોલ્ડિંગ ધ પોટ. પોટ એટલે કુંજો ઘડો નાઇસલી. તો આમાં વાક્ય રચના કરી લો કર્મ. કર્મ આપણું શું છે ધ પોટ. ખબર કેમ પડે પોટર શું બનાવે પોટ શું પૂછવાથી કર્મ મળે. તો ધ પોટ કર્મ છે તેને કર્તાના સ્થાન પર મૂકો. કર્મ મળી ગયું. કર્મ એકવચન એટલે તેની સાથે યોગ્ય ટુબીનું રૂપ. તો એકવચન સાથે ઇઝ આવશે ઇઝ. પછી બીઈંગ આપેલ ક્રિયાપદનું ભૂતદંત મોલ્ડિંગ ક્રિયાપદ છે. હવે એનું ભૂતદંત સ્વરૂપ થાય મોલ્ડેડ. તો બીઈંગ મોલ્ડેડ. પછી પ્રેપોઝિશન બાય વાક્યમાં કરતા આપણને આપી દીધો છે પોટર બાય પોટર. અન્ય શબ્દ નાઇસલી એના સ્થાન પર. પછીનું વાક્ય જોઈ લો તો હી ઇઝ ઓપનિંગ ધ ડોર્સ. હવે આપણે જોઈએ મિત્રો કે આપણું કર્મ ધ ડોર્સ એટલે કે બહુવચન આપ્યું. જો આપણું કર્મ બહુવચન હોય તો યોગ્ય ટુભીના રૂપ તરીકે આર. તો ધ ડોર્સ આર બીઈંગ ઓપનિંગ એનું ભૂત ઉદાહરણ રૂપ ઓપન
ऑपरेशन बाय वाक्य नो करता वापरने ने ही याद हो ही ने आपने कर्म ना स्थान पर ले जावा तो ही नो कर्म थाय हेम और माय फादर इज पेइंग द ग्रोसरी बिल नाउ अन्य शब्द में आपने यहां नाउ उदाहरण शब्द आप दी दो तो सर्वप्रथम आपने पण આ વાક્યમાં કર્મ શોધીશું કે મારા પિતાજી હવે કિરાણાનું બિલ ચૂકવી રહ્યા છે શેનું બિલ ચૂકવી રહ્યા છે કિરાણાનું એટલે ગ્રોસરી તો કર્મ બન્યું ક્રિયા શું થાય છે પેઇંગ ચૂકવવાનું એટલે આપણું ક્રિયાપદ મળી ગયું કોણ ચૂકવે છે મારા પિતાજી એટલે વાક્યનો કર્તા છે કે આપણને મળી ગયું તો પ્રથમ આપણે કર્મ મૂકીશું तो द ग्रोसरी बिल चक्कस बिल चुकवे है એટલે એકવચન જેવું એકવચન ની સાથે યોગ્ય તો બિલ રૂપ ઇઝ તો ગ્રોસરી બિલ ઇઝ બીઇંગ આપેલ ક્રિયાપદ પે તો પે નું ઉદાહરણ પેડ પ્રેપોઝિશન બાય આ વાક્યનો કર્તા છે માય ફાધર બાય માય ફાધર અન્ય શબ્દ નામ તેના સ્થાન પર નાઉ બીજો અર્થ વાક્ય કે ધ ગ્રોસરી બિલ ઇઝ બીંગ પેડ બાય માય ફાધર નાઉ પછીનું વાક્ય આઈ એમ ઇન્વાઇટિંગ માય ફ્રેન્ડ્સ ફોર બર્થડે પાર્ટી કે હું મારા મિત્રોને બર્થડે પાર્ટીમાં આમંત્રિત કરી રહ્યો છું તો આમાં કર્તા બદલાઈ ગયો એની સાથે એમ આવ્યું ઇન્વાઇટ ક્રિયાપદ થઈ ગયો હતો માય ફ્રેન્ડ્સ મારા મિત્રો બહુવચન છે હવે ફોર બર્થડે પાર્ટી આમાં પ્રેપોઝિશન સાથેના જે શબ્દ છે તે અન્ય શબ્દ કાર્ય કરે તો પ્રથમ આપણે કર્મ મૂકશું માય ફ્રેન્ડ્સ કર્મ બહુવચન છે એટલે યોગ્ય તો બીજો રૂપ આર મૂકીશું આર બીઈંગ આપેલ ક્રિયાપદનું ભૂતકૃદલ ઇન્વાઇટિંગ આપેલું ઇન્વાઇટિંગનું ભૂતકૃદલ થાય ઇન્વાઇટેડ પ્રેપોઝિશન બાય વાક્યનો કર્તા આપણને આઈ આપવામાં આવેલો આઈ ને કર્મના સ્થાન ઉપર તો આપણે આઈ નું કર્મ થાય મી અન્ય શબ્દ એના સ્થાન પર તો ફોર બર્થડે પાર્ટી ભણી ગયો મિત્ર My friends are being invited by me for birthday party. क्या पूछो वाक्य हो तो सोनल इज प्रिपेयरिंग टी फॉर मी तो सामने अन्य शब्दों में आपने आप ही दी दूजे कर्म विभक्ति फॉर मी परंतु तुम्हें जो तो आया प्रेपोजिशन फॉर त्यार पछी मी आज पूछे लापरा माटे ते अन्य शब्द बने તો આમાં કર્મ શું છે ટી તો ટી પ્રવાહી વાચક પદાર્થ એટલે એક વચન જ હોય તો ટી ઇઝ ચાલુ વર્તમાન કાળ છે એનું પેસિવ એટલે બીઈંગ ક્રિયાપદ પ્રિપેરિંગ એમાં આઈજી વાળું દૂર કરો એટલે પ્રિપેર થયું પ્રિપેર નું વી છે એટલે પ્રિપેર્ડ પ્રિપેર પ્રેપોઝિશન બાય વાક્યનો કર્તા એ નામ આપી દીધું તો સોનલ અન્ય શબ્દના સ્થાન પર તો ફોર મે બાકી શું બન્યું ટી ઇઝ બીઈંગ પ્રિપેર બાય સોનલ ફોર મે તે જ રીતે
પછીનું વાક્ય અર્ધવૃત્તમાં નકાર વાક્ય તો નકાર વાક્યનો આપણે કઈ રીતે પેસિવ કરવું આપણી વાક્ય રચના પ્રમાણે કરવાનો નથી તો સૌપ્રથમ નકાર વાક્યમાં પણ આપણો કર્મ શોધો તો ડેલિશિયસ ડિશિસ ડેલિશિયસ ડિશ એટલે સ્વાદિષ્ટ ડિશ કર્મ છે કર્મને પ્રથમ મૂકો Delicious dish karma karma ek pachan એટલે યોગ્ય ડોબીનો રોગ ટીઝ આવશે હવે આપણો વાક્ય નકાર હોવાથી ટોબીના રૂપ સાથે નકાર શબ્દ મૂકો તો ઇઝ ડોબીનો રોગ અને તેની સાથે નોટ ઇઝ નોટ દેવ ત્યાર પછી તમે બેઇન મૂકો બેઇંગ હવે મિત્રો નકાર શબ્દ પછી બેઇંગ મૂકવામાં આવે પ્રથમ બેઇંગ અને નોટ ને બે રીતે લે એટલે ઇઝ નોટ બેઇંગ આપેલ ક્રિયા પદનો ભૂત કૃતાર્થ તો ઇટ એટ અને ઇટર પ્રેપોઝિશન બાય હવે વાક્યનો કર્તા અહીંયા આપણે બી આવ્યો એને કર્મના સ્થાન પર હેનું થાય હે ત્યાર પછી નકાર વાક્ય ઉપરમાં આપણે કર્તા તરીકે બહુવચન લીધેલું છે તેમજ એનું કર્મ છે તે પણ આપણને બહુવચન આપેલું છે પિક્ચર્સ તો પિક્ચર્સ આર વાક્ય નકાર ટુબીના રૂપ પછી નોટ પછી બેઇંગ પાયા ક્રિયા પર ડ્રો આપ્યું તો ડ્રો ટુ ડ્રોઈંગ નોટ બી ડ્રોઈંગ ડ્રો બી ડ્રોન પ્રેપોઝિશન બાય હવે વાક્યનો કર્તા આપણને અહીંયા વી આપેલો વીને કર્મના સ્થાન ઉપર તો બાય અસ ત્યાં નકાર વાક્ય હતા બે પ્રશ્નાર્થ વાક્ય જુઓ તો ઇઝ રાજ ટીચિંગ ઇંગ્લિશ પ્રશ્નાર્થ વાક્ય શરૂઆતમાં આપણે ટુબી નું રૂપ આપી દીધું તો એનું પેસિવ કરવું છે તો પેસિવમાં પણ શરૂઆતમાં જ આપણે યોગ્ય ટુબી નું રૂપ મૂકીશું હવે જો અહીંયા ઇઝ પણ આ ઇઝ નું ઇઝ નથી મિત્રો આપણને ઇંગ્લિશ કર્મ આપેલું છે હવે કર્મ એક વચન છે એટલે અહીં આપણે ઇસ મૂકેલું તો ઇસ ઇંગ્લિશ ઇસ ઇંગ્લિશ બીજું ત્યાર પછી બીંગ મૂકશું ઇસ ઇંગ્લિશ બીંગ ઇસ નો ઉત્પ્રદન થાય ટોટ પ્રેપોઝિશન બાય અને વાક્યનો કર્તા અહીંયા રાજ તો ટોટ બાય રાજ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન જો એક્ટિવ વોઇસ નું વાક્ય પ્રશ્નાર્થ હોય તો પેસિવ પણ હંમેશા પ્રશ્નાર્થ જ બને છે ત્યાર પછીનું પ્રશ્નાર્થ વાક્ય આજે રાઇટિંગ એન્ડ નોવેલ અહીંયા આર્થિક વાક્ય શરૂ થયું પરંતુ આપણું કર્મ તમે જુઓ તો એક વચન એ નોવેલ તો શરૂઆતમાં આપણે યોગ્ય ટુબીના રૂપ તરીકે ઇઝ મૂકીશું તો ઇઝ એ નોવેલ ઇઝ એ નોવેલ પછી બીઇંગ ચારમાં ક્રિયાપદનું કૃતદંતનું રૂપ વિકલ્પ પ્રપોઝિશન બાય વાક્યનો કર્તા આપણને આપેલો છે અહીંયા જે એને કર્મના સ્થાન પર લઈ જવાનો તો તેનું થાય ધેમ અન્ય શબ્દ નાવ અને પ્રશ્નાર્થ ચિહ્ન ટાકું વાક્ય છે તેનું ઇઝ એ નોવેલ બીઈંગ રિટન બાય ધેમ નાવ મિત્રોમાં એટલું યાદ રાખીશું કે જો એમની વર્ષનું વાક્ય
પ્રશ્નાર્થ હોય તો પેસિવ વોઇસ પણ પ્રશ્નાર્થ બને.